અરવલ્લી જિલ્લાના અંતરિયાળ મેઘરજ તાલુકાના વાઘપુર ગામે સુખડ નદી પર પુલ ન હોવાના કારણે ચોમાસામાં પાણી આવી જતા પલ્લા અને કદવાડાના ગ્રામજનો વાઘપુર આવવા કમર સુધી પાણીમાં અવરજવર કરવી પડે છે. મેઘરજના ગુજરાત રાજસ્થાનની સરહદ આવેલા વાઘપુર ગામ પાસે એક સુખડ નદી પસાર થાય છે. આ નદીમાં ચોમાસામાં પાણી આવવાના નદી બે કાંઠે વહે છે. નદીની પેલે પાર આવેલા પાલા અને કદવાડા ગામના લોકો મુખ્ય વ્યવહાર વાઘપુર ગામ સાથે સુખડ નદીના પેલેપાર આવેલા બંને ગામના 700થી વધુની વસ્તીને દરરોજ કરિયાણું લાવવું હોય, સસ્તા અનાજની દુકાનેથી અનાજ કઠોળ લેવાનું હોય છે, બીમારી સમયે હોસ્પિટલ બેંક નાના વિદ્યાર્થીના અભ્યાસ માટે જવાનું હોય છે, આ તમામ સુવિધા વાઘપુર ગામ સાથે જોડાયેલી છે. ચોમાસામાં સુખડ નદીમાં પાણી આવી જતા બંને ગામના લોકો વાઘપુર સાથેનો સંપર્ક બંધ થઈ જાય છે. ખાસ બીમારી સમયે દર્દીને કમર સુધીના પાણીમાં ઉતરી ખાટલામાં નાખીને ચાર જણા ઉંચકીને લઈ જાય છે ત્યારે તે જઈ શકે છે. કેટલીક વખત સમયસર સારવાર ન મળવાના કારણે દર્દીઓ મૃત્યુ પણ પામે છે. આમાં વિસ્તારના રહીશોની બિલકુલ દયનીય સ્થિતિ છે. સરકાર દ્વારા પુલ રસ્તાઓ માટે કરોડોનો ખર્ચ કરવામાં આવે છે, છતાં અંતરિયાળ વિસ્તારના લોકો આ બધા લાભથી વંચિત છે. આજે પણ આઝાદી પહેલાના સમયમાં જીવતા હોય એવા વરવા દ્રશ્યો S9 ન્યૂઝના કેમેરામાં કેદ થવા પામ્યા છે. સ્થાનિક રહીશો અને આગેવાનો અનેક વખત તંત્રમાં રજૂઆત કરી તંત્રના પેટનું પાણી હલતું નથી ત્યારે વાઘપુર પાસે આવેલી સુખડ નદીને પુલ બનાવવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, અરવલ્લી.